હવે મિત્રો, વંદા વિશે આપણે થોડીક માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે ચોપડીમાં બધું આપેલું છે, પણ અહીંયાથી આપણે કઈ રચના કેવી રીતે ક્યાં ગોઠવાયેલી છે એની જ માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આપણે થોડુંક એને સમજી અને તૈયાર કરવા માટે પ્રયત્ન કરીશું. વંદો, વંદાનું સામાન્ય અંગ્રેજી નામ કોંક્રોચ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વંદો છે એ સંધિપાદ સમુદાયનું કીટક વર્ગનું પ્રાણી છે. સમુદાય કયો છે? વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી તરીકે ઓળખાય છે. તેનો રંગ, વંદો હંમેશા બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે, પણ આપણા ઘરે આપણને જોવા મળે છે એ લાલ લાલાશ પડતા મરૂન કલરનો વંદો આપણને જોવા મળતો હોય છે. લાલાશ પડતો ચમકતા રંગનો આપણને વંદો જોવા મળે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ચમકતા પીળા, લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. એટલે વાતાવરણ જેવા પ્રકારનું વંદાને મળે એ પ્રમાણે તે પોતાનો રંગ ધારણ કરતા જોવા મળે છે, જેને ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ત્રણ પ્રકારના પીળા, લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. હવે આ વંદાનું કદ કેટલું હોય છે? તો તેનું કદ 1/4 થી 3 ઇંચ, 3 ઇંચ એટલે 0.6 થી 7.6 સેન્ટીમીટર જેટલું જોવા મળે છે. તો એનું કદ આટલું, 1/4 એટલે 0.6 થી 3 ઇંચ એટલે 7.6 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતું જોવા મળે છે. તેના લાંબા સ્પર્શકો અગ્રબાજુએ જોવા મળે છે, લાંબા બે સ્પર્શક હોય છે. ચલનપાદ એટલે 3 જોડ એના પગ જોવા મળે છે, જેને આપણે ચલનપાદ તરીકે ઓળખીએ છીએ. અને ચપટી વિસ્તરણ પામેલી ઉપરની શરીર દિવાલ કે જે શીર્ષને ઢાંકે છે, ચપટી વિસ્તરણ પામેલી શરીર દિવાલ છે ઉપરના ભાગે, જે શીર્ષને ઉપરથી ઢાંકવાનું કામ કરે છે. આ પ્રકારની રચના વંદાની અંદર ચોક્કસ જોવા મળે છે. તમે એ વંદા જોયેલા છે એટલે તમને ખ્યાલ આવે છે. મિશ્રાહારી, તે નિશાચર પ્રાણી છે. કેવું પ્રાણી છે? નિશાચર. નિશાચર એટલે રાત્રિ દરમિયાન જ ખોરાકની શોધમાં નીકળે છે, અને દિવસે વંદો પોતાના દરમાં ભરાઈ રહે છે, સંતાઈ રહે છે અને દિવસ દરમિયાન બહાર આવતો નથી. દિવસ રાત્રિ દરમિયાન જ બહાર આવે છે એટલે મિશ્રાહારી. મિશ્રાહારી એટલા માટે તે ખોરાક શાકાહારી અને વિવિધ પ્રકારના નાના જીવાણુઓનો પણ ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે, એટલે બંને પ્રકારનો ખોરાક તે મેળવે છે. વસવાટ, તે સમગ્ર વિશ્વમાં હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસવાટ કરે છે. હૂંફાળી ભેજયુક્ત એટલે કે સામાન્ય ટેમ્પરેચર રહેતું હોય એવી ભેજવાળી જગ્યા ઉપર આ વંદા વસવાટ કરે છે. પાણીમાં નહીં પણ ભેજવાળી જગ્યા ઉપર, ઠંડક જ હોય ત્યાં. સામાન્ય રીતે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વાહક બને છે. તો વંદો છે એ માનવના ઘરમાં વસવાટ કરે છે, ગટરોમાં વસવાટ કરે છે, અને મોટેભાગે રસોડાના જે ગટરો હોય છે એની નજીક આ વંદો વધુ પ્રકારમાં વસવાટ કરતો જોવા મળે છે. અને ઘરની પાછળના ભાગમાં જ્યાં ડ્રેનેજ લાઇન હોય છે એવી જગ્યા ઉપર ગટરના ખાના બનેલા છે એમાં વધુ પ્રકારમાં વંદા વસવાટ કરતા હોય છે, જે વિવિધ રોગોનું ઘર તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ થઈ વંદાની સામાન્ય પ્રકારની રચના. હવે આગળ જઈશું વંદાની બાહ્યાકાર રચના. તો વંદાની બાહ્યાકાર રચના સમજવા માટે આપણે થોડીક રચના સમજવા માટે પ્રયત્ન કરીશું. વંદાનું વૈજ્ઞાનિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના તરીકે ઓળખવામાં આવે છે. આ એનું વૈજ્ઞાનિક નામ છે. પુખ્ત વંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના 34 થી 53 mm લાંબુ તથા પાંખોવાળી હોય છે. એમાં પાંખો જોવા મળે છે. કેટલી? 2 જોડ પાંખ એની અંદર જોવા મળતી હોય છે. એટલે ઉડવા માટેની પાંખ 1 જોડ હોય છે, અને એ પાંખનું રક્ષણ કરવા માટે ઉપર કવચ જેવી રચના જોવા મળે છે, એને બીજી જોડ પાંખ તરીકે ઓળખી શકીએ છીએ. આકૃતિની અંદર તમે જોઈ શકો છો. નરમા પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. હવે નરવંદાની અંદર પાંખો છે એ ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી, એટલે કે આખો વંદો એ પાંખ દ્વારા ઢંકાઈ જાય. પાંખ બંધ કરે વંદો ત્યારે એ આખો વંદો ઢંકાઈ જાય
એટલી મોટી જોવા મળતી હોય છે. આ વંદાની અંદર પાંખ ઉદરના અંતિમ ભાગ સુધી લંબાયેલી છે, ઉદરનો છેલ્લો ભાગ ખુલ્લો રહે છે, પણ ઘણી વખતે નર વંદાની અંદર આ પાંખ આખો મોટી જોવા મળે છે, જેથી એ આખી ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રમાણે આખી એક લાંબી રચના બનતી જોવા મળે છે. એટલે વંદાનો જે આખો આ ભાગ જોવા મળે છે એ આખો ઢંકાઈ જતો હોય છે. એટલે અહીંયા સુધીની રચના જોવા મળે તો એને આપણે કહી શકીશું નર વંદા તરીકે ઓળખવામાં આવતું હોય છે. કારણ કે અહીંયા લખ્યું છે નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી છે. હવે વંદાનું શરીર, તો વંદાનું શરીર શું છે, કેવી રચના ધરાવે છે એને ખાસ સમજવા પ્રયત્ન કરજો. વંદાનું શરીર મુખ્યત્વે ત્રણ ખંડીય છે, ખંડીય રચના ધરાવતું જોવા મળે છે. વંદાનું શરીર મુખ્યત્વે ખંડીય છે એટલે વધારે ખંડો બનેલા જોવા મળે છે, પણ અળસિયામાં જેટલા ખંડો જોવા મળતા હતા એટલા ખંડો વંદાની અંદર જોવા મળતા નથી, ઓછા છે. વંદો નાના કદનું પ્રાણી છે એટલે એમાં ખંડ પણ એ જ પ્રમાણે જોવા મળતા હોય છે, લગભગ 13 ખંડનું બનેલું જોવા મળે છે. મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું જોવા મળે છે. વંદાનું શરીર કેટલા ભાગમાં છે, ત્રણ ભાગમાં. હવે આ ત્રણ ભાગ કયા કયા છે તો આપણે સમજવાનું, પહેલું શીર્ષ, પછી છે ઉરસ, અને પછી જોવા મળે છે ઉદર. તો વંદાનો શીર્ષ પ્રદેશ કયો જોવા મળે છે, તો આપણે કહી શકાય આ ભાગ વંદાનો આખો એક શીર્ષ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આટલો આખો ભાગ આપણે કહી શકીએ છીએ જેને શીર્ષ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ઉરસ, ઉરસનો ભાગ અહીંથી શરૂ થઈ અને અહીંયા સુધીની આખી રચના જોવા મળે છે, જેને આપણે ઉરસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી ઉરસ એટલે નામ આપ્યું છે. જુઓ, પૂર્વ ઉરસ એટલે પહેલો ખંડ ઉરસનો, મધ્ય ઉરસ ઉરસનો મધ્યખંડ, અને પશ્ચ ઉરસ એટલે ઉરસ પ્રદેશનો અંતિમ ખંડ તરીકે ગણવામાં આવે છે. તો આ ત્રણ ખંડ ઉરસ પ્રદેશના જોવા મળે છે, પહેલો ખંડ, બીજો ખંડ અને ત્રીજો ખંડ. આગળના ભાગે આ ત્રિકોણાકાર રચના જોવા મળે છે, એને આપણે શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ઉદર. તો ઉદરનો ખંડ એટલે આ બધા ખંડો પાછળના જોવા મળે છે, બધા 10-10 ખંડ કયા છે, ઉદરના ખંડો તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેની રચના અહીંયા આપેલી છે. તો ખંડ 10 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બધા આવ્યા છે, અને છેલ્લો 10મો ખંડ એમ આપણે કહી શકીએ છીએ. તો 10 ખંડ એટલે ટોટલ વંદાનું શરીર કેટલા ખંડનું બનેલું, 13 ખંડનું બનેલું છે, અને અગ્રભાગે ત્રિકોણાકાર રચના બનાવતું શીર્ષ પ્રદેશ જોવા મળે છે. આ બે સ્પર્શકો છે. અહીંયા ત્રણ જોડ ઉપાંગો જોવા મળે છે, જેને ચલનપાદ કહીએ છીએ, અને આ બે પાંખ જોવા મળે છે. આ પશ્ચપાંખ છે, આ અગ્રપાંખ જોવા મળે છે, જેને ટેગ્મીના પ્રાવર પાંખ, પ્રાવર એટલા માટે કે કડક જોવા મળે છે, જે કાઇટીનનું બનેલું આવરણ અંદરની પાંખનું રક્ષણ કરવા માટે આ પાંખ ઉપરની બનેલી જોવા મળે છે, જે આખા વંદાને ઢાંકતી જોવા મળતી હોય છે. આ વંદાની પશ્ચરચના આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી એના આગળ વંદામાં બાહ્ય કંકાલની રચના જોવા મળે છે. બાહ્ય કંકાલ તરીકે શું આવેલું છે તો એ આપણે થોડુંક જોઈ લઈએ. બાહ્ય કંકાલ, વંદાનું સમગ્ર શરીર મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલથી ઢંકાયેલ હોય છે. તો વંદાનું આખું શરીર છે એ મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ એટલે કથ્થાઈ રંગથી બનેલું જોવા મળે છે, એ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું છે, જેને આપણે ઉપર એક કડક પાંખ કહીએ છીએ, પાંખ દ્વારા જોડાયેલું છે એમ આપણે કહી શકીએ. આ આખી રચના બાહ્ય કંકાલ તરીકે જોવા મળતું હોય છે, અને એની અંદર પણ શરીરના બધા ખંડોમાં પણ ઉપર એક આવરણ બનેલું છે, જેને મજબૂત કાયટીનું બાહ્ય કંકાલ તરીકે ઓળખાય છે. પ્રત્યેક ખંડમાં, બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે, જેને કઠક કહેવામાં આવે છે. હવે આ શબ્દ એક નવો છે તમારા માટે અને મારા માટે પણ, કારણ કે પૃષ્ઠક જેવો શબ્દ આગળ નહોતો આવતો. એટલે આ આપણે સમજવાનું છે કે પ્રત્યેક ખંડની અંદર બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે, જેને કઠક કહેવામાં આવે છે. તો કઠક કોને કહેવાય, કે પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ પૃષ્ઠક અને વક્ષ બાજુએ અધો કવચ એને પણ પૃષ્ઠક તરીકે, વક્ષક તરીકે ઓળખવામાં આવતું હોય છે એમ આપણે કહી શકાય. તો આ પ્રમાણે પૃષ્ઠક ક્યાં જોવા મળે, આપણે આકૃતિ પાછા લાવીએ. આકૃતિની અંદર આ જે ખંડ દરેક જોવા મળે છે, એ દરેક ખંડ ઉપર એક કડક આવરણ બનેલું છે,
એ ઉપરના ભાગે પણ જોવા મળે છે અને નીચેના ભાગેથી પણ એ પ્રમાણે આવરણ બનેલું જોવા મળતું હોય છે. અને એ નીચેનું આવરણ અને ઉપરનું આવરણ બંને આ સાઈડના ભાગમાં જોડાણ બનાવતા હોય છે. તો ઉપર આવેલું દરેક ખંડ ઉપર આવેલું કઠણ આવરણ છે એને પૃષ્ઠક તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણને જોવા મળતા હોય છે. હવે આ પ્રકારની જે કઠણ આવરણયુક્ત ઉપરની બાજુએ અને નીચેની બાજુએ જે તકતીઓ બનતી જોવા મળે છે, જેને આપણે પૃષ્ઠક કહીએ છીએ, એ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલા રહે છે, જેને યોજીકલા વક્ષક, યોજીકલા એટલે કેવું, વક્ષક અથવા સંધિપટલ કહેવામાં આવે છે. તો આ સંધિપટલ ક્યાં જોવા મળે છે? તો અહીંયા સાઈડના ભાગમાં આ પટલ, અહીંયા સાઈડના ભાગમાં જ્યાં બે છેડા ભેગા થાય, નીચેનો છેડો અને ઉપરનો છેડો અહીંયા ભેગો થાય ત્યાં જોડાણ બનાવે છે. જોડાણને યોજીકલા એટલે વક્ષક કહેવામાં આવે છે અથવા સંધિપટલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી શીર્ષનો ભાગ જોવા મળે છે. હવે વંદામાં શીર્ષનો ભાગ સૌથી અગ્રભાગે જોવા મળતો હોય છે, જે ત્રિકોણાકાર રચના દર્શાવતો જોવા મળે છે. આગળ આપણે આકૃતિ જોઈ ચૂક્યા, એમાં ઉપરના ભાગેથી આપણે રચના જોઈ હતી. અહીંયા આપી છે આપણને સાઈડના ભાગેથી અગ્રબાજુનો આખો એક ત્રિકોણાકાર શીર્ષનો ભાગ તોડીને અહીંયા મૂકવા પ્રયત્ન કરેલો છે. આ સ્પર્શકો છે બે, અહીંયા જોવા મળે છે સંયુક્ત આંખ, પછી અહીંયા નેત્રક રચના બતાવી છે, જે આ આંખ સાથે જોડાયેલી એક રચના તરીકે બતાવી છે. પ્રથમ જંભ, પછી દ્વિતીય જંભ, અધિજંભ અને અધોજંભ, અંદરના ભાગમાં આવેલો આ મોટો ભાગ અધોજંભ, પહેલો જંભ, પ્રથમ જંભ, દ્વિતીય જંભ અને અધિજંભ તરીકે ઓળખાતી રચના, આ બધા ભાગ છે એને મુખાંગો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચના આખી આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. શીર્ષ, શરીરના અગ્ર છેડે આપેલ શીર્ષ ત્રિકોણાકાર હોય છે. તો વંદાના શરીરના અગ્રબાજુએ આવેલો જે છેડો છે એને આપણે ત્રિકોણાકાર શીર્ષ તરીકે ઓળખવામાં આવતો હોય છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલ હોય છે. તો શરીરના અગ્રબાજુએ પણ અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કેવું, કાટખૂણે, એટલે બાકીનું શરીર આખું આમ લંબાયેલું જોવા મળે છે આ બાજુએ, જ્યારે આ છે આ પ્રમાણે ગોઠવાયેલું છે એટલે બાકીના શરીરથી કાટખૂણે ગોઠવાયેલું આ શીર્ષ પ્રદેશ જોવા મળે છે. તે છ ખંડો ભળીને બને છે, એટલે આ આખા શીર્ષ પ્રદેશની અંદર કેટલા ખંડ છે, છ ખંડો એકબીજા સાથે ભેગા થઈ અને આખી રચના બનેલી છે, જેને છ ખંડો ભળીને બનેલી રચના શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે, તથા તેની લચકદાર ગ્રીવાના કારણે બધી દિશાઓમાં ફરી શકે છે. લચકદાર ગ્રીવા, અહીંયા ટૂંકી ગ્રીવા જોવા મળે છે, અને ટૂંકી ગ્રીવા પછી તરત જ પૂર્વ ઉરસ પ્રદેશ આવેલો હોય છે, એટલે આ ટૂંકી ગ્રીવાના કારણે એનો આ શીર્ષનો પ્રદેશ છે એ ચારેય દિશાઓમાં ચોક્કસ રીતે ફરી શકે છે, બધી દિશાઓમાં ફરી શકે છે અને પોતે રક્ષણ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી સંયુક્ત આંખો, શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે, જે અહીંયા આપણને આપેલી છે. આ એક જ સાઈડનો ભાગ છે, બીજી બાજુએ એ પ્રમાણે એક આંખ જોવા મળે છે, એટલે એક જોડ સંયુક્ત આંખ જોવા મળે છે. ત્યાર પછી સ્પર્શક, આંખોના અગ્રપટલ, અગ્રપટલમય ભાગમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે, જે અહીંયા આપણને આપેલા છે. આ સંયુક્ત આંખના અગ્રબાજુએથી ખાંચમાંથી આ સ્પર્શકો દોરી જેવા લાંબા સ્પર્શક ઉત્પન્ન થાય છે, જે વિવિધ પ્રકારની સંવેદના ગ્રાહકો એની ઉપર આવેલા છે. સંવેદના ગ્રહણ કરવા માટે આ સ્પર્શકો અને વિવિધ પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ બનતા હોય છે. સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે, જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ બને છે, એટલે પર્યાવરણને ચેક કરી અને પર્યાવરણ યોગ્ય હોય તો જ તે પોતાની જગ્યાએથી દરમાંથી બહાર આવે છે, નહીતર તે દરમાંથી બહાર આવતા નથી. ત્યાર પછી પ્રવર્ધો, પ્રવર્ધો કયા છે? તો શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે. શીર્ષ છે એ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે, એટલે આ પ્રવર્ધો છે એક અધિજંભ પ્રવર્ધ, પછી આ પ્રથમ જંભ, દ્વિતીય જંભ,
અધોજંભ એ બધા શું છે? પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે જે કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. આ પ્રવર્ધો છે એ ખોરાક વિવિધ પ્રકારનો આવે ત્યારે એ ખોરાકને કાપવા માટે, ખોરાકને ચાવવા માટે ના મુખાંગો બનાવતા જોવા મળે છે. અને મુખાંગોની અંદર વચ્ચેના ભાગમાં મુખ છિદ્ર આવેલું હોય છે. એ આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. મુખાંગો વિશેની રચના આપવા માટે પ્રયત્ન કર્યો છે. તો મુખાંગો, મુખાંગોમાં એક જોડ અધિજંભ એટલે કે ઉપરી હોસ્ટ, અધિજંભ એક જોડ જોવા મળે, ઉપરી હોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અધિજંભ અહીંયા આકૃતિમાં બતાવ્યું છે અને એ અધિજંભ ઉપર આકૃતિમાં પણ એક લાંબો પ્રવર્ધ જોવા મળતો હતો જે તમે અહીંયા જોઈ શકો. આ અધિજંભ એ જ પ્રમાણે આ અધિજંભ અહીંયા બતાવ્યો છે. એટલે મુખાંગોમાં એક જોડ અધિજંભ, એક જોડ અધોજંભ. અધોજંભ એટલે ઉપરના ભાગ, અધિજંભથી પાછળના ભાગમાં મોટો એક ભાગ જોવા મળે છે જેને અધોજંભ તરીકે ઓળખાય છે. આ બે ભાગ, એના બે ભાગ બને છે, એક સાઈડનો ડાબી બાજુનો ભાગ, એક જમણી બાજુનો ભાગ, એ પ્રમાણે બને છે. અને એ ભરડવાનો વિસ્તાર અને કાપવાનો વિસ્તાર એવા બે વિસ્તાર ધરાવતો જોવા મળે છે જેને અધોજંભ તરીકે ઓળખીએ છીએ. એક જોડ પ્રથમ જંભ, એક જોડ પ્રથમ જંભ જે અહીંયા પાછળના ભાગેથી શરૂ થઈ અને આ લાંબો એક પ્રવર્ધ બનાવતો જોવા મળે છે જેને પ્રથમ જંભ તરીકે ઓળખાય છે. અહીંયા પણ આકૃતિમાં આપેલું છે જે પાછળથી શરૂ થઈ અને આખો એક પ્રવર્ધ બનાવે છે. ડાબી અને જમણી બંને બાજુએ આવેલા હોય છે જેને આપણે પ્રથમ જંભ અને દ્વિતીય જંભ બનાવતા જોવા મળે છે. દ્વિતીય જંભને અધઃ હોસ્ટ તરીકે ઓળખાય છે. તો ચોક્કસ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય કે વંદામાં ઉપરી ઓષ્ઠ અને અધઃ ઓષ્ઠ તરીકે ઓળખાતી રચના કઈ છે? તો ઉપરી ઓષ્ઠ તરીકે અધિજંભ અને અધઃ ઓષ્ઠ તરીકે દ્વિતીય જંભ આવેલું હોય છે. દ્વિતીય જંભ એટલે આ નીચે આવેલા આ નાના જંભ તરીકે રચના જોવા મળે છે એને દ્વિતીય જંભ તરીકે આ આખો ભાગ બનાવે છે તે દ્વિતીય જંભ તરીકે જોવા મળે છે. અહીંયા જોવા મળે છે અધો જિહ્વા એટલે નીચે અંદરના ભાગમાં દ્વિતીય જંભની અંદર એ અધો જિહ્વા જેવી રચના વચ્ચે જોવા મળતી હોય છે જે અહીંયા આપેલી છે. ઓકે, તો આ થઈ આખી મુખાંગોની રચના. મધ્યમાં એક માંસલ લચીલી ઘડીઓયુક્ત ઘડીઓ જેવી રચના આવેલી છે જેને અધો જિહ્વા કહેવામાં આવે છે. તો વચ્ચે માંસલ ઘડીઓ જેવી રચના જોવા મળે છે જેને આપણે અધો જિહ્વા તરીકે ઓળખવામાં આવે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલી ગુહામાં આવેલી છે. આ બધા મુખાંગો છે એ મુખાંગો ચારે બાજુથી ઘેરી વચ્ચે પોલાણ બને અને પોલાણમાં આ ઘેરાયેલી અધો જિહ્વા આવેલી હોય છે. ત્યાર પછી ઉરસ પ્રદેશ. મુખાંગોની રચના અહીંયા પૂર્ણ થાય છે. પરીક્ષાની અંદર આ શીર્ષ પ્રદેશની રચના પૂછાય એટલે આટલે સુધીની રચના તમારે લખવા પ્રયત્ન કરવાનો છે. પછી આવે છે ઉરસ પ્રદેશ. ઉરસ પ્રદેશ આપણે આખો રચના જોઈ લઈએ. ઉરસ પ્રદેશ શીર્ષ પછીની રચના જોવા મળે છે. શીર્ષ પછી નાની ટૂંકી ગ્રીવા જેવી રચના જેને આપણે ટૂંકી ગરદન કહીએ છીએ અને પછી રચના ત્રણ ભાગમાં વિભાજિત બનેલી જોવા મળે છે અને ત્રણ ખંડોની બનેલી રચના તરીકે ઓળખાય છે. પહેલો છે ઉરસ પૂર્વ ઉરસ પ્રદેશ, બીજો મધ્ય ઉરસ અને ત્રીજો છે પશ ઉરસ પ્રદેશ. પશ્વ અને પશ્ચ ઉરસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પહેલું એમાં ગ્રીવા, તો શીર્ષનો ત્રિકોણાકાર જે પ્રદેશ જોવા મળે છે એના પછી તરત નાનો પ્રવર્ધ બનતો જોવા મળે છે જેને ગ્રીવા કહેવામાં આવે છે. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે એટલે કે પૂર્વ ઉરસ અને શીર્ષ વચ્ચે એક નાનો પ્રવર્ધ ટૂંકી નલિકાકાર રચના બનતી જોવા મળે છે જેને ગ્રીવા કહેવામાં આવે છે. હવે પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ ત્રણ ખંડો બનેલા છે અને ત્રણે ત્રણ ખંડોના વક્ષ બાજુ ઉપરથી પશ્ચ બાજુએ એક એક જોડ ચલનપાદ ઉત્પન્ન થતા હોય છે. ચલનપાદ એટલે ચાલવા માટેના ઉપાંગ, એને ચલનપાદ તરીકે ઓળખાય છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે. પ્રત્યેક ઉરસીય ખંડ એટલે પૂર્વ ઉરસમાં એક જોડ, મધ્ય ઉરસમાં એક જોડ અને પશ્ચ ઉરસમાં પણ એક જોડ ચલનપાદ આવેલા છે. ત્યાર પછી પાંખો.
હવે આ ચલન પાદ વક્ષ બાજુએ આવેલા છે તો પૃષ્ઠ બાજુએ પાંખો આવેલી હોય છે. હવે પાંખોની રચના પ્રથમ ખંડમાંથી થતી નથી. પાંખોની રચના પાંખો પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે એટલે પાંખોની રચના પૂર્વ ઉરસ પ્રદેશના ઉપૃષ્ઠ બાજુના ભાગમાંથી જોવા મળતી નથી પણ મધ્ય ઉરસના ભાગમાંથી પ્રથમ જોડ પાંખ ઉત્પન્ન થતી હોય છે. બીજી જોડ પાંખ પશ્ચ ઉરસ પ્રદેશના ઉપરના પૃષ્ઠભાગમાંથી થતી જોવા મળે છે અને બીજી જોડ પાંખ છે એ પારદર્શક હોય છે અને પ્રથમ જોડ પાંખ એ મરૂન કલરની કાયટીની બનેલી કડક રચના તરીકે જોવા મળે છે જેને અગ્રપાંખ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જોડ છે પશપાંખ જે પારદર્શક જોવા મળે છે એને આપણે પશપાંખ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચનાઓ આપણે જોઈએ. પહેલી છે અગ્રપાંખ. તો અગ્રપાંખ કોને કહેવાય? તો અગ્રપાંખો મધ્ય ઉરસીય જેને પ્રાવર પાંખ ટેગમીના કહેવામાં આવે છે. પ્રાવર પાંખ એટલે કયું? ટેગમીના. કડક પાંખ તરીકે ઓળખાય છે જે મધ્ય ઉરસીય ભાગમાંથી ઉત્પન્ન થતી હોય છે. તે અપારદર્શક, પારદર્શક નથી, કડક જોવા મળે છે, કઠણ છે, અપારદર્શક છે. ઘેરા રંગની એટલે કે મરૂન કલરની, ડાર્ક મરૂન કલરની બનેલી જોવા મળે છે અને ચરમીય હોય છે. ચામડી જેવી રચના એની ઉપર થોડીક બનેલી હોય છે તથા વિશ્રામી અવસ્થામાં પશપાંખોને ઢાંકે છે. જ્યારે વંદો ઉડતો ન હોય, વિશ્રામ અવસ્થામાં હોય, ત્યારે પારદર્શક પાંખ છે એ એની નીચે અને આ અગ્રપાંખ એની ઉપર હોય છે એટલે કે પશપાંખોને ઢાંકવાનું કામ કરે છે અને એને રક્ષણ આપવાનું કાર્ય કરતું હોય છે. પછી આવે છે પશપાંખ. તો પશપાંખો પારદર્શક પટલમય હોય છે. પશપાંખો કેવી? પારદર્શક છે અને પટલમય એટલે પડદા જેવી રચના બનાવતા જોવા મળે છે અને વંદાને ઉડવા માટે ઉપયોગી બનતા હોય છે. તો આવી પાંખો વંદાની અંદર ઉરસ પ્રદેશમાં બીજા અને ત્રીજા ખંડમાંથી ઉત્પન્ન થતી હોય છે. ત્યાર પછી આપણે સમજવાનું છે ઉદર પ્રદેશ, ત્રીજો ખંડ. વંદાનો ઉદર પ્રદેશ વિકસિત રચના દર્શાવતો જોવા મળે છે. એ પણ આપણે એક બાહ્યકાર રચનાની અંદર સમજવા પ્રયત્ન કરીશું. ઉરસ પ્રદેશના ત્રણ ખંડ બાદ કરી અને બાકીના 10 ખંડ છે છેલ્લા ખંડ સુધી એ ઉદર પ્રદેશ તરીકે નર અને માદા વંદો બંનેની અંદર 10 ખંડનું બનેલું જોવા મળે છે. તો ઉદર પ્રદેશ નર અને માદા વંદામાં બંનેમાં ઉદર 10 ખંડોનું બનેલું છે. હવે દરેક ખંડ ખાસ ધ્યાનમાં રાખજો, અંદરની ભાગોથી પટલો જોવા મળતા નથી, અંદરથી ખંડિત થયેલું નથી, ફક્ત બહારના ભાગેથી જ ખંડિત થયેલી રચના જોવા મળતી હોય છે. માદામાં અધોકવચ અને જનન કોથળી વિકાસ પામેલી જોવા મળે છે અને નરમાં ઉપરી કવચ અને અધોકવચ બંનેની રચના તૈયાર થયેલી જોવા મળે છે. તો માદામાં અધોકવચ અને જનન કોથળી કેવી રીતે છે? જો માદા વંદાની અંદર સાતમું અધોકવચ નવતલ આકારનું હોય છે. હવે વંદાની અંદર નીચેની બાજુએ, વક્ષ બાજુ એટલે નીચેની બાજુએ, પહેલો એકથી 6 ખંડ સુધી બધા ખંડો ઉપર અધોકવચ ગોઠવાયેલું છે પણ સાતમું અધોકવચ છે એ સાતમા ખંડથી શરૂ થઈ અને છેલ્લા 10મા ખંડ સુધી એક નવતલ આકારનું, બોટ આકારનું ગોઠવાયેલું જોવા મળે છે જેને નવતલ આકારનું અધોકવચ કહેવામાં આવે છે અને 8મા અને 9મા અધોકવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે. હવે આ નવતલ આકારનું જે અધોકવચ નીચે બને છે એ 8મું અને 9મો ખંડ પણ એની અંદર આવી જતો હોય છે. એની સાથે મળી અંદરના ભાગમાં એક પોલાણ બનાવે છે જેને જનન કોથળી તરીકે ઓળખવામાં આવે છે, જેના અગ્રભાગમાં માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રાશય છિદ્ર તથા ગુંદર ગ્રંથિઓ ધરાવે છે. જ્યારે વંદાના પ્રજનન તંત્રની આપણે ચર્ચા કરીશું એ વખતે તમને આ બાબતોનો ખ્યાલ આવશે, પણ અત્યારે આપણે એટલું જ ધ્યાનમાં લઈશું કે સાતમા અધોકવચથી લંબાય છે, સાતમું અધોકવચ નવતલ આકારનું બને છે, આઠમા અને નવમા ખંડને ઢાંકી અને નવમા ખંડના અંતિમ ભાગ સુધી આ કવચ લંબાયેલું છે. આઠમા અને નવમા ખંડના કવચ સાથે મળી એ મોટી એક પોલી કોથળી બનાવે છે અને જે અગ્રબાજુએ આ કોથળી છે, અગ્રબાજુએ એટલે સાતમા ખંડની અંદર અંદરના પોલાણમાં માદા જનન છિદ્ર નીચેના ભાગમાં આવે, શુક્ર સંગ્રાશય છિદ્ર જોવા મળે છે તથા ગુંદર ગ્રંથિઓ પણ
એની અંદર આવેલી હોય છે. તો આ માદા જનન છિદ્ર માદા વંદાની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. આવી રચના નરવંદામાં જોવા મળતી નથી. હવે નરવંદામાં શું છે તો આપણને એ આપ્યું છે કે નરમાં ઉપરી કવચ અને અધો કવચ. તો નરમાં જનન કોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલા છે. નરની અંદર જનન કોથળી જોવા મળે છે, પરંતુ કયા ખંડમાં છે? અંતિમ ખંડમાં, એટલે કે દસમા ખંડમાં જોવા મળે છે. અથવા ચેમ્બર ઉદર, ચેમ્બર છે, કોથળી છે, એટલે શુક્રકોષની કોથળી તરીકે ઓળખાય છે. શુક્રાશય કહીએ છીએ એ ઉદરના અંતિમ ભાગમાં આવેલા હોય છે, જે પૃષ્ઠ બાજુએ નવમા અને દસમા ઉપરી કવચ, નવમો અને દસમો ઉપરનું કવચ અને વક્ષ બાજુએ નવમા અધો કવચ વડે ઢંકાયેલા છે. ઉપર નવમો અને દસમો કવચ બે ભેગા મળે છે અને નીચેની બાજુએ નવમો કવચનો અધો કવચ છે, એના દ્વારા આ કોથળી ઢંકાયેલી જોવા મળે છે અને દસમા ખંડમાં તેનું છિદ્ર આવેલું હોય છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નરજનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. હવે પૃષ્ઠ બાજુએ એટલે કે વંદાના બિલકુલ પાછળના દસમા ખંડમાં મધ્ય ભાગે, ટોચના છેડાના ભાગે મળદ્વાર આવેલું છે, પણ મળદ્વારથી નીચેના ભાગે એટલે કે વક્ષ બાજુએ નરજનન છિદ્ર, દસમા ખંડમાં જ નરજનન છિદ્ર અને જનન દ્રઢકો એટલે આ છિદ્ર સાથે જોડાયેલા વિવિધ ઘટકો, એને આપણે જનન દ્રઢકો તરીકે ઓળખીએ છીએ, એની સાથે જોડાયેલા હોય છે. જ્યારે વંદાની અંદર પુચ્છકંટિકા અને પુચ્છશૂળ પણ આવેલા જોવા મળે છે, એ નર અને માદાને અલગ કરવામાં ઉપયોગી બને છે. તો પુચ્છકંટિકા નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલો હોય છે, જેનો માદામાં અભાવ છે. તો નર વંદાની અંદર ટૂંકી દોરી જેવી પુચ્છકંટિકા જોવા મળે છે અને એ માદાની અંદર અભાવ છે, માદામાં પુચ્છકંટિકા જોવા મળતી નથી. તો આપણને અહીંયા ઉપર આકૃતિ આપી છે, એની અંદર આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ કે એમાં પુચ્છકંટિકા આ વંદાની અંદર આપણને મળી નથી. પુચ્છશૂળ આપી છે જે સાઈડમાં છે, પણ પુચ્છકંટિકા અહીંયા દસમા ખંડમાં અંતિમ ભાગમાં ઉત્પન્ન થયેલી જોવા મળતી હોય છે, જે આ વંદામાં નથી. એવી આગળ આપી હશે, આપણે આગળ આકૃતિ મૂકી છે એટલે એ આપણે જોવા પ્રયત્ન કરીશું. અહીંયા આપ્યું છે, જુઓ આ પુચ્છશૂળ છે, આ લંબાયેલી આખી એક પુચ્છશૂળ અને આ પુચ્છકંટિકા આપેલી છે, નાની જોવા મળે છે, સ્ટાઇલસ તરીકે ઓળખાય છે તે. એટલે આ માદાની અંદર પુચ્છકંટિકા જોવા મળતી નથી, એ પુચ્છકંટિકા હોય તો નરવંદા તરીકે જોવા મળતું હોય છે. પછી પુચ્છશૂળ, તો પુચ્છશૂળ શું છે? તો નર માદા બંનેમાં દસમા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય રચના આવેલી હોય છે, જેને પુચ્છશૂળ કહેવામાં આવે છે. આ પુચ્છશૂળ બંનેમાં જોવા મળે છે, નર અને માદા વંદો બંનેમાં જે આ પ્રકારની રચના જોડાયેલી જોવા મળે છે. તો આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. વંદામાં ત્રણ ભાગ, શીર્ષ, ઉરસ અને ઉદર, એ તમારે ધ્યાનમાં લેવાના છે. અહીંયા આપણે આકૃતિ મૂકી છે, વંદાનો આ પૃષ્ઠ દેખાવ છે અને આ વક્ષ દેખાવ તરીકે જોવા મળે છે, એ આપણે જોઈ શકીએ છીએ. આ અંગ્રેજીમાં લખેલા જુદા જુદા ભાગ આપણને બતાવ્યા છે, એ દરેક ભાગ જે લાલ કલરના સ્પોટ કરીને આપેલા છે, એ આપણે દરેક ભાગ જોઈ શકીએ છીએ. અભ્યાસ કરવા માટે તમે પ્રયત્ન કરજો. આ વંદાનો સાઈડથી પોર્શન આપ્યો છે, આ વંદાનું આખું શરીર લંબાયેલું છે અને અગ્ર બાજુએ આમ ત્રિકોણાકાર શીર્ષ આપણને જોવા મળે છે. આ ઉપર આવેલી આ સંયુક્ત આંખ તરીકે ઓળખાતી રચના છે અને નીચે આવેલા આ મુખાંગો જોવા મળે છે. તો આ પ્રકારની રચના. પછી આપ્યું છે આ ચલનપાદ, ચલનપાદ પાંચ ભાગમાં વિભાજિત જોવા મળે છે, એની પણ રચના આપણે આગળ સમજવા પ્રયત્ન કરીશું. હવે વંદાની અંતસ્રચના જોવાની છે, પણ અંતસ્રચના આપણે અત્યારે જોતા નથી, નેક્સ્ટ ટાઈમ વંદાની અંતસ્રચના સમજવા પ્રયત્ન કરીશું. તો અહીંયા સુધી દરેક વિદ્યાર્થી તૈયાર કરે, યાદ કરે અને પરીક્ષા માટે મેમરી પાવર વધારે. આભાર.